વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાત કરશું એસપીની અંદર છઠ્ઠું પ્રકરણ કંપનીની સભાઓ. એમાં કંપની સભાઓ વિશે જે આપણે વાત કરશું એમાં આજનો ટોપિક આપણે જે ચર્ચા કરશું એ છે ખાસ ઠરાવ. હવે સામાન્ય ઠરાવ વિશે વ્યાખ્યામાં અને અર્થમાં આપણે એવી વાત કરેલી કે સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે એને કહેવાય સામાન્ય ઠરાવ. અથવા તો સાદી બહુમતીથી એટલે કેટલી, તો કે ભાઈ જે 51% બહુમતીથી જે કોઈ પણ કંપનીની સભાની અંદર જે કોઈ પણ 51% બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે એને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે. પણ જ્યારે કોઈ પણ બાબત 75% બહુમતીથી જ્યારે પસાર કરવામાં આવે ત્યારે એને કહેવામાં આવે છે ખાસ ઠરાવ. ખાસ ઠરાવ માટે 75% અથવા એનાથી વધુ બહુમતીની જરૂર પડે. તો ખાસ ઠરાવ વિશે આપણે થોડીક બાબતો સમજવી જરૂરી છે. પહેલી બાબત તો કે કંપની ધારા મુજબ સભ્યને યોગ્ય રીતે નોટિસ આપેલી હોવી જોઈએ. કંપની સભાઓ પાઠના જે વિશેષ શબ્દો આપણે જોયા એમાં પેલો જે વિશેષ શબ્દ આવેલો હતો એ છે સભાની નોટિસ. સભાની નોટિસની અંદર એવી વાત કહી હતી કે ભાઈ સભ્ય છે સભાની નોટિસ શા માટે આપવી જરૂરી છે, તો કે ભાઈ સભ્યની નોટિસ સભાની નોટિસ છે 21 દિવસ અગાઉ સેક્રેટરી દ્વારા મળી જવી જોઈએ. સભાની નોટિસ એવી રીતે મળવી જોઈએ 21 દિવસ પહેલા. શા માટે? તો કે કોઈ પણ સભ્ય જે વ્યક્તિ સભામાં હાજર રહેવા માટે હકદાર છે એ વ્યક્તિ માનસિક રીતે તૈયાર રહી શકે, સભામાં મતદાન કરવું કે નહીં કરવું એ બાબત વિશે તૈયારી કરી શકે, તરફેણમાં મત આપવો વિરુદ્ધમાં મત આપવો એ બાબત પણ જાણી શકે, કયા કયા ઠરાવોમાં ખાસ ઠરાવો છે કયા કયા ઠરાવો છે એ સામાન્ય ઠરાવો છે એ બાબત પણ જાણી શકે. તો સભાની નોટિસ જ્યારે આપે ત્યારે સાથે સાથે ખાસ ઠરાવની નોટિસ પણ આપવી જોઈએ. કાર્યસૂચિની અંદર જણાવેલું હોવું જોઈએ કે અમુક બાબતો માટે કાર્યસૂચિની અંદર એજન્ડાની અંદર જે બાબતો, સપોઝ માની લો કે 5 બાબતો જણાવેલી છે, 10 બાબતો જણાવેલી છે, તેમાંથી 10 બાબતો જણાવેલી છે તેમાંથી 4 બાબતો માટે 4 જે મુદ્દાઓ રજૂ થવાના છે એમાં ખાસ ઠરાવ પસાર કરવાનો છે એવું લખેલું હોવું જોઈએ. સભાની નોટિસમાં એવું સભ્યને જણાવવું પડે, એટલે કે નોટિસમાં એની સ્પષ્ટતા કરેલી હોવી જોઈએ કે ભાઈ આ બાબતોમાં ચર્ચા વિચારણાને અંતે ખાસ ઠરાવ પસાર કરવાનો છે. ત્યારબાદ વાત કરીએ તો ઠરાવની તરફેણની અંદર આ જે ખાસ ઠરાવ છે એમાં 75% બહુમતી જરૂરી છે. જ્યારે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી પણ જરૂરી છે. સામાન્ય ઠરાવની વાત કરી તે આપણે વાત કરેલી કે ભાઈ સામાન્ય ઠરાવની કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી જરૂરી નથી, પણ ખાસ ઠરાવની કંપની રજિસ્ટ્રાર પાસે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. રજિસ્ટ્રેશન જરૂરી છે, નહીતર જો રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો જવાબદાર અધિકારી જે છે એને દંડ થઈ શકે અને નુકસાન ભરપાઈ કરવું પડે. હવે વાત કરીએ એના હેતુઓ, કયા કયા હેતુઓ અને કેવી કેવી બાબતો માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. એક પછી એક આપણે મિત્રો હેતુઓ જોતા જાય તો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી નામમાં ફેરફાર કરવો હોય. સામાન્ય ઠરાવમાં પણ આપણે આ મુદ્દો જોયો હતો કે ભાઈ કેન્દ્ર સરકારની મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવો હોય તો સામાન્ય ઠરાવમાં પણ જોયું કે સામાન્ય ઠરાવ પસાર કરવો પડે અને કંપની ઉપર આધારિત છે, ખાસ ઠરાવ પસાર કરવો પડે. નામમાં ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ પણ પસાર કરી શકાય, સામાન્ય ઠરાવ પણ પસાર કરી શકાય. આ સિવાય કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય. હવે નિયમન પત્ર કંપનીનો એવો દસ્તાવેજ છે કે તમામ કંપનીની જે આંતરિક બાબતો છે એ નિયમન પત્ર આધારિત ચાલતી હોય. તો નિયમન પત્રમાં ફેરફાર થાય તો કંપનીના રોજિંદી બાબતોમાં પણ અસર થાય. જો નિયમન પત્રમાં ફેરફાર કરવામાં આવે તો કંપનીની જે આંતરિક બાબતો છે એને અસર થાય, કંપનીની આંતરિક બાબતોમાં પણ ફેરફાર થાય. એટલા માટે સાદી બહુમતીથી નિયમન પત્રમાં ફેરફાર થઈ શકે નહીં. એટલા માટે 75% બહુમતી જોઈ અને ખાસ ઠરાવ પસાર કરવો પડે. આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર જો ફેરફાર કરવો હોય તો પણ 75% બહુમતી જોઈ અને ખાસ ઠરાવ પસાર કરવો પડે. ત્યારબાદ રજિસ્ટર ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવી. રજિસ્ટર ઓફિસની વાત કરીએ મિત્રો તો 11મા ધોરણની અંદર જે આવેદન પત્ર પાઠ છે એમાં
आवेदन पत्र नी अंदर जे 6 कलमो आवे छे एमानी एक कलम छे रजिस्टर ऑफिस नी कलम अने एमा पण आपणे एक मुद्दो तमे भणी गेला छो के रजिस्टर ऑफिस नी कलम मां फेरफार रजिस्टर ऑफिस नी कलम मां त्रण रीते फेरफार थई सके एक तो एक ज शहर नी अंदर एक जग्याए थी बीजी जग्याए एक ज राज्य मां एक शहर मांथी बीजा राज्य मां अने एक ज देश नी अंदर एक राज्य मांथी बीजा राज्य मां એટલે ત્રણ રીતે એક શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં અને એક જ દેશની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તો રજિસ્ટર ઓફિસની અંદર જો ફેરફાર કરવો હોય તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવી હોય તો પણ 75% બહુમતી જોઈ અને શેરહોલ્ડરની સભા હોય તો એમાં બહુમતીથી 75% બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે ત્યારબાદ ट्रिब्यूनल नी मंजूरी थी कंपनी ना मेमोरेंडम ऑफ एसोसिएशन मा फेरफार करवो ट्रिब्यूनल ट्रिब्यूनल एटले खास अदालतो ज्यारे कंपनी ना आवेदन पत्र कंपनी नो एवो दस्तावेज छे के एमां सरळताथी फेरफार थई शकतो नथी अने एमां फेरफार थाय तो शेरहोल्डरो ना मोटा समुदाय ने असर थाय एटला माटे एमां फेरफार करवो ए एक जटिल विधि छे तो જ્યારે ખાસ અદાલતો મંજૂરી આપે ખાસ અદાલતોની મંજૂરીથી કંપનીના મેમોરેન્ડમ એટલે કે આવેદન પત્રની અંદર ફેરફાર જો કરવો હોય તો પણ 75% બહુમતી જોઈએ આ એવી બાબતો માટે 75% બહુમતીની જરૂર પડે એવી બાબતો માટે ખાસ ઠરાવ પસાર કરવાની જરૂર પડે જે કંપનીને અસર કરતી હોય શેરહોલ્ડરોને અસર કરતી હોય કંપની સાથે જોડાયેલા બીજા પક્ષકારોને પણ અસર કરતી હોય એમાં નાના એવો પણ ફેરફાર કરવાથી મોટા જનસમુદાયને અથવા એની સાથે જોડાયેલા તમામ સભ્યોને જો અસર કરતા અસર થતી હોય તો સામાન્ય ઠરાવ આલે નહીં તો એના માટે 75% બહુમતીથી અને ખાસ ઠરાવ જ પસાર કરવો પડે આ સિવાય કેન્દ્ર સરકારની મંજૂરીથી લોક કલ્યાણવાળી કંપની હોય તો આવી જે લોક કલ્યાણ હેતુથી અથવા તો ધર્માદાથી સ્થપાયેલી જે કંપની છે તો એવી ખાનગી કંપનીમાં નામને છેડે લિમિટેડ શબ્દો દૂર કરવા હોય તો પણ 75% બહુમતીની જરૂર પડે આ સિવાય અનામત ભંડોળની રચના કરવા અનામત ભંડોળ એ કંપનીનો એક નફો છે કંપની જ્યારે નફો કરે છે ત્યારે દરેક પોતાનો તમામ નફો છે એ મૂડીરોકાણ કરતી નથી ધંધામાં પુનઃરોકાણ કરતી નથી અમુક નફો છે એ શેરહોલ્ડરો વચ્ચે વેચવામાં આવે છે ડિવિડન્ડ સ્વરૂપે અમુક નફાનું ધંધામાં પુનઃરોકાણ થાય અને અમુક નફો છે એ અનામત ખાતે લઈ જવામાં આવે અનામત ભંડોળ ખાતે તો આવું અનામત ભંડોળ રચના કરવા માટે પણ 75% બહુમતી અને ખાસ ઠરાવ પસાર કરવો પડે ત્યારબાદ વાત કરીએ શેરમૂડીમાં ઘટાડો કરવા અને શેરહોલ્ડરના અધિકારોમાં ફેરફાર કરવા શેરમૂડીમાં વધારો ઘટાડો કરવો પણ એ નાની બાબત છે નહીં એ પણ મોટી બાબત છે એટલા માટે શેરહોલ્ડરોની મંજૂરી લેવી પડે પ્લસ 75% બહુમતી જોઈએ અને શેરહોલ્ડરોના અધિકારોમાં ફેરફાર કરવા જુદા જુદા શેરહોલ્ડરના અધિકારો અલગ અલગ હોય ઇક્વિટી શેર હોય સ્વેટ ઇક્વિટી શેર હોય પ્રેફરન્સ શેર કંપનીએ બહાર પાડ્યા હોય તો આવા શેરહોલ્ડરોના અધિકારો અલગ અલગ છે તો આ અધિકારોની અંદર ફેરફાર કરવા હોય અધિકારોમાં સુધારો વધારા કરવા હોય ત્યારે પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે 75% બહુમતીથી આ સિવાય વાત કરી તો કંપનીના સંચાલકને લાભદાયી હોદ્દો ધારણ કરવા કંપનીનો સંચાલન છે ધંધાની અંદર પોતાને અંગત રીતે નફો ન કરી શકે એનો નફો જે કાંઈ થાય એનો જે કાંઈ પણ લાભ છે એ કંપનીનો ગણાય કંપનીનો સંચાલક જો કોઈ લાભદાયી હોદ્દો ધારણ કરવા માંગતો હોય તો શેરહોલ્ડરોની મંજૂરી લેવી પડે અને એના માટે પણ 75% બહુમતીની જરૂર પડે આ સિવાય કંપનીની જે વહીવટી તપાસ કરવા માટે અધિકારીની નિમણૂક કરવા કંપનીનો વહીવટ જે પારદર્શક રીતે ચાલે એના માટે એક વહીવટી અધિકારીની નિમણૂક કરવી પડે જેથી કરીને કંપનીને નુકસાન ન જાય કંપનીને લાભ થાય એટલા માટે જે વહીવટી અધિકારી છે એની જો નિમણૂક કરવી હોય તો પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટરને કંપનીમાંથી દૂર કરવા મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી એ કોઈ ફરજિયાત બાબત નથી જો સંચાલકો ઈચ્છે રોજે રોજના વહીવટ ઉપર ધ્યાન ન આપી શકતા હોય તો રોજે રોજનો વહીવટ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે હવે આવા મેનેજિંગ ડિરેક્ટરને હોદ્દા ઉપરથી દૂર કરવો હોય કંપનીમાંથી દૂર કરવો હોય ત્યારે પણ સાદી બહુમતી ન ચાલે ત્યારે પણ સામાન્ય ઠરાવ ન ચાલે ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે એમાં પણ 75% બહુમતી જોઈ અને છેલ્લે વાત કરીએ કે ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું વિસર્જન કરવાનું અને પછીનો જે આપણે પાઠ છે કંપની વિસર્જન ત્યારે વધારે શીખશું જ્યારે ખાસ અદાલતો દ્વારા કંપનીનું વિસર્જન કરવાનું હોય તો સૌ પ્રથમ કંપનીને ફરચામાં લઈ જવી પડે અને એની પહેલા વિસર્જન કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે એટલે એટલી એટલી બાબતો આપણે જોઈએ આજના લેક્ચરમાં જોઈ કે કેટલી કેટલી બાબતો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે મહત્વની બાબતો વિશે ફરી
વિહંગાવલોકન કરી લઈએ તો સભ્યને પહેલા તો જે સભ્ય સભામાં હાજર રહેવા માટે હકદાર છે એને નોટિસ આપવી પડે ખાસ ઠરાવ અંગેની કોઈ બાબત ખાસ ઠરાવ અંગે ગણવાની નોટિસ આપવી પડે સભામાં જ્યારે નોટિસની સાથે સાથે એજન્ડા આપવામાં આવે છે એમાં તો એમાં પણ કેટલી કેટલી બાબતો અંગે ખાસ ઠરાવ પસાર કરવાનો છે એ પણ કહેવું પડે ત્યારબાદ 75% બહુમતી જરૂરી છે કંપની રજિસ્ટ્રાર પાસે એની નોંધણી જરૂરી છે સામાન્ય ઠરાવની નોંધણી જરૂરી નથી પણ જો ખાસ ઠરાવની કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી ન થાય તો જવાબદાર જે અધિકારી છે એને દંડ થઈ શકે ત્યારબાદ નિયમનપત્રમાં ફેરફાર કરવો હોય કંપનીના નામમાં ફેરફાર કરવો હોય તો પણ સામાન્ય ઠરાવ ન ચાલે ખાસ ઠરાવની જરૂર પડે રજિસ્ટર ઓફિસમાં ફેરફાર કરવો હોય એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર લઈ જવું પડે મેં હમણાં તમને વાત કરી રજિસ્ટર ઓફિસની કલમમાં અથવા તો રજિસ્ટર કંપનીની રજિસ્ટર ઓફિસમાં ત્રણ રીતે ફેરફાર થઈ શકે એમાંથી જો ફેરફાર આવા કરવો હોય તો પણ સામાન્ય ઠરાવ નહીં ખાસ ઠરાવની જરૂર પડે જો કેન્દ્ર સરકારની મંજૂરીથી લોક કલ્યાણવાળી કંપની હોય ખાનગી કંપની ધર્માદાય અને સેવાના ભાવથી સ્થપાયેલી હોય તો આવી કંપનીમાં જો નામના છેડેથી લિમિટેડ શબ્દો દૂર કરવો હોય તો પણ 75% બહુમતી જોઈ કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદન પત્રમાં ફેરફાર કરવો હોય આવેદન પત્રમાં ફેરફાર કરવાની વિધિ જટિલ છે સામાન્ય રીતે આવેદન પત્રમાં ઝડપથી ફેરફાર થઈ શકે નહીં પરંતુ ફેરફાર કરવો હોય તો પણ 75% બહુમતી જોઈએ સંચાલકને કોઈ લાભદાયી હોદ્દો ધારણ કરવા માટે કંપનીના સંચાલકને સંચાલક સિવાયનો કોઈ લાભદાયી હોદ્દો જો કંપનીમાંથી ધારણ કરવો હોય તો પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે વહીવટી તપાસ કરવા માટે અધિકારીની નિમણૂક કરવી કંપનીનો વહીવટ કેવો ચાલે છે એનો રિપોર્ટ એને ઉપર આપવો પડે તો આવો અધિકારી જ્યારે નિમણૂક પામે ત્યારે પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે મેનેજિંગ ડિરેક્ટરને કંપનીમાંથી દૂર કરવા પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે અને છેલ્લે જ્યારે કંપનીનું વિસર્જન થાય ટ્રિબ્યુનલ દ્વારા એટલે કે અદાલત દ્વારા જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે ખાસ ઠરાવની ટૂંકનો પૂછાય મિત્રો તો લખવી પડે નમસ્કાર મિત્રો.